त्यजेदेकं कुलस्यार्थे ग्रामस्यार्थे कुलं त्यजेत। संसारनी जवाबदारी निभावी ए शास्त्रनी आज्ञा छे। इच्छा थाय तो कहजो, स्टेज खाली छे आजे, हां जग्या जाजी छे। संसारनी जवाबदारी समझवी ए पण एक समझदारी नो विषय छे। पण तमने खबर हशे के जेने बीए थवू होय ने एने जुदू भणावामां आवे, अने जेने एमबीबीएस थवू होय ने, डॉक्टर साहेब बैठा छे अहींया, एमबीबीएस थवू होय ने एने पण जुदू भणवानुं आवे, एमएस થવું હોય, સર્જન ડોક્ટર થવું હોય એનો જુદો પાઠ્યક્રમ છે, એમ આ તો સર્જન જેને થવું હોય એની કથા છે। હા, આ એન્જિનિયરિંગ લાઈનનો કોર્સ નથી, આ મેડિકલ કોલેજ છે। ત્યજેદેકં કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલં ત્યજેત। શાસ્ત્ર એમ કહે છે, આખા કુળનું જો સારું થતું હોય તો એક માણસ છોડવો પડે તો છોડી દેવો જોઈએ, આખા ગામનું જો સારું થતું હોય તો પોતાનું આખું કુળ છોડવું પડે તો છોડી દેવું જોઈએ, કારણ કે ગામનું તો કલ્યાણ થાય છે। ગ્રામમ જનપદસ્યાર્થે, આખા તાલુકાનું જિલ્લાનું સારું થતું હોય ને ગામ છોડવું પડે તો ડાયો માણસ, બુદ્ધિશાળી માણસ ગામ છોડી દે। આત્માર્થે પૃથ્વીમ ત્યજેત, અને આત્માનું કલ્યાણ થતું હોય અને આખી પૃથ્વી છોડવી પડે, સગા સંબંધીઓ છોડવા પડે તો પણ ડાયો માણસ એ છોડી દે, એ બુદ્ધિશાળી માણસનું લક્ષણ છે, શાસ્ત્ર કહે છે। વિઠ્ઠલદાસે પ્રાર્થના કરી, મારે તમારી સાથે રહેવું છે, મારે પણ સાધુ થવું છે। બંને ભાઈ રાજી થયા, મહારાજની પાસે લાવ્યા છે। એણે સાંભળ્યો જ્યાં ઉપદેશ, લીધો સાધુ તણો ત્યારે વેશ, નાના ચેતન્યાનંદ ના નામે નામ આપ્યું છે સુખધામે। મહારાજ પાસે લઈને આવ્યા છે, મહારાજ પણ એવા રાજી થયા, એ ભગવાન સ્વામિનારાયણને પણ લાખ લાખ ધન્યવાદ। ત્રીજો ભાઈ આવ્યો, મહારાજ કે લાહો આપી દઈએ, એને પણ ભગવાનના રસ્તે બેસાડી દઈએ, ત્રીજા ભાઈને દીક્ષા આપી, ચેતન્યાનંદ સ્વામી નામ પાડ્યું છે। વાલા ભક્તો, ધન્યવાદ તો એ માને આપવા પડે કે જેના ખોળા ખૂંદીને ઉછરેલા દીકરા ઘરમાં રહેવા તૈયાર નથી થતા, બધા ભગવાનના માર્ગે ચાલી ગયા। મદાલસાની કથા આપણે સાંભળી છે ઉપનિષદોમાં, કે માં મદાલસા હતી, પોતાના દીકરાઓને એક એક નો જન્મ થાય ને ભગવાનના રસ્તે મોકલી દે, પણ ભગવાન સ્વામિનારાયણની આ મદાલસા દેવુબાને લાખ લાખ વંદન કરવા જોઈએ। ને આજની ઘણી માં હોય દીકરાને દંડો મારીને બહાર કાઢે ને મંદિરે મૂકવા આવે, મૂકી જાય તો અહીંયા અહીંયાથી ઘરે પહોંચે એ પહેલા તો એ લોકો પહોંચી ગયા હોય, છોકરાઓ ઘરે પાછા પહોંચ્યા હોય। આ સત્સંગની જનેતાઓને ખરેખર લાખ લાખ વંદન કરવા જોઈએ। જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાયે, જન્મ જે સંતને આપે જનેતા તે જ કહેવાયે। આપણી હિન્દુસ્તાનની ઘણી એવી સંસ્કૃતિ છે, દીકરાનો જન્મ થાય ને એને વૈરાગ્યના રસ્તે ભગવાનના રસ્તેની સગી માં ચડાવે છે। શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનના માર્ગે ચાલનાર જીવ છે એની જનેતાને ધન્યવાદ છે, એ માના કંઈક એવા પુણ્ય હશે કે એનું દૂધ ધાવીને તૈયારી એ પ્રજા ભગવાનના રસ્તે વળી। વચનામૃત ગ્રંથ સાક્ષી છે, પ્રેમાનંદ સ્વામીની ભક્તિ જોઈને મહારાજ એમ બોલ્યા છે કે આ પ્રેમાનંદ સ્વામીના માતા પિતાને ધન્ય છે કે આવા દીકરાનો એના ઘરે જન્મ થયો। સાધુ થાય ને એના ગુરુને ધન્યવાદ ન મળે, એના માતા પિતાને ધન્યવાદ મળે।
જનમ જે સંતને આપે જનેતા એ જ કહેવાય જનમ જે સંતને આપે જનેતા તે જ કહેવાય અગર સૂરો અગર દાતા ગુણો જે ના સકલ ગાવે અગર સૂરો અગર દાતા ગુણો જે ના સકળ ગાવે જનની જણેતા જણ જે ભક્ત દાતા કાસુર નહીં તર રહે જે વાંજણી મત ગુમાવીશ નૂર શાસ્ત્ર એમ કહે છે હે મા તું દીકરાને જન્મ આપ તો એ સુરવીલ થાય એવો દીકરો આપજે તા ઉદાર દાતા થાય કોઈકનું ભલું કરે એવા દીકરાને જન્મ આપજે અને કાંઈ સાધુ થાય એવા દીકરાને જન્મ આપજે હે અઠવાડિયે જામીન ગોતવા જવા પડે એવા દીકરાને જન્મ ન આપતી માં એવા દીકરાને જન્મ ન આપતી તારા કુળને તું લજાવીશ નહીં નયન થી નીર ટપકે છે પુત્રનો પ્રેમ નિહાળી નયન થી નીર ટપકે છે પુત્રનો પ્રેમ નિહાળી છતા વૈરાગ્ય પણ દીધો માતને નાવતી માઈ જનમ વૈરાગ્ય પણ દીધો માતને નાવતી ગુજરાતીનો કોઈ કવિ છે ચંદુ નામનો આમ તો ચંદુ છે પણ લાગે છે કે હોશિયાર હશે ચંદુ નામના કવિએ લખેલું આ ભજન આજની કોઈ જનેતાની આંખ ખોલી નાખે એવું છે એ માં જ્યારે જાણે છે કે મારા ત્રણ ત્રણ દીકરાઓ સાધુ થઈ ગયા ત્યારે માને હરખ સમાતો નથી મને આ ઘટના આજે યાદ છે લગભગ થોડા વર્ષો થયા 15-20 વર્ષ પહેલાની ઘટના એ ભારતનું પાકિસ્તાનની સરહદ ઉપરનું યુદ્ધ લડાઈ 5 દીકરા ઉત્તર ભારતની કોઈક મહિલાના 4 દીકરા મિલિટરીમાં છે ચારે ચાર શહીદ થયા છે એક એક દીકરાની બોડી ગામમાં આવે એના ઘરે આવે અને માની આંખમાંથી એક આંસુનું ટીપું નથી પડતું છેલ્લો દીકરો છે એને પણ સૈન્યમાં મોકલ્યો છે એ પણ શહીદ થયો છે ઉપરા ઉપર એક ટૂંકા સમયમાં 5મા દીકરાનું સૌ એનું મળદું ઘરના આંગણે આવ્યું છે ત્યારે માં રડી છે સગા સંબંધીઓને એમ થયું કે માને પેલા આગળના 4 દીકરા કરતા 5મા ઉપર વધારે હેત છે માને કહ્યું છે કે આના ઉપર તને હેત છે વધારે એવું લાગે છે અને ત્યારે રડતા રડતા માએ જવાબ આપ્યો છે મને હેત છે એટલા માટે નથી રડતી પણ મને દુઃખ છે કે મારી પાસે 6ઠો દીકરો નથી બાકી 6ઠાને પણ હું આ કારગિલની સરહદ ઉપર લડવા માટે મોકલાત આનું નામ માં હે આવી માં હોય દીકરાને સિગરેટ પીતા શીખવાડે તમાકુ ખાતા શીખવાડે ને માં કહેવાય ગુરુકુલના એક વિદ્યાર્થીએ ફરિયાદ કરી એની માં તમાકુ ખાય અને દીકરાને પરાણે ખવડાવે પિતા બગડેલા હશે તો શાસ્ત્ર એમ કે વાંધો નહીં આવે એટલે તમે બગડો એમ નથી કહેતો તમને હું છૂટ નથી આપતો પણ શાસ્ત્ર જે કહે છે એ કહું છું હિરણ્યકશિપુ પાપી હતો રાક્ષસ હતો પણ માતા કયાધુ એક પરમ ભાગવત હતા ભગવાનના મહાન ભક્ત હતા તો પરિણામ એ આવ્યું રાક્ષસના ઘરે દીકરો થયો એ મહાન ભક્ત થયો સાંભળજો ઘટના પ્રહલાદની ઘટના આ બાજુ રાવણ એના પિતા બ્રાહ્મણ છે ઋષિ છે અરે કેવા દિવ્ય ઋષિ પણ માં રાક્ષસી છે અને બ્રાહ્મણને ત્યાં ઋષિને ત્યાં એક દીકરાનો જન્મ થાય વેદોનો જ્ઞાની પ્રકાંડ પંડિત પણ એ કેવો થયો સ્વભાવથી રાક્ષસ થયો એનું કારણ શું
કારણ તો બોલો. મેડિકલ સાયન્સ પણ આ વાતને સિદ્ધ કરી ચૂક્યું છે કે દીકરાના રૂપ વગેરે એટલે બાહ્ય આકાર પિતાને મળતા આવે, પણ દીકરાના સ્વભાવ વધારેમાં વધારે માં ઉપર જાય છે વધારેમાં વધારે. માટે વાલા ભક્તો, આ કથા ખરેખર આંખ ઉઘાડેવી, દેવુબાને ધન્યવાદ આપવા પડે. ત્રણ ત્રણ દીકરાઓ ભગવાનના માર્ગે ચાલ્યા ગયા છે. અને કથા એવી છે, ગામમાં સમાચાર આવ્યા, આખા ગામમાં હાહાકાર મચી ગયો. ચોથો દીકરો કુબેરદાસ છે, એને પણ એમ થયું મારા ત્રણ ભાઈ જે રસ્તે ગયા છે એ સાચો રસ્તો છે, મારે પણ ભગવાનના રસ્તે જવું જોઈએ. શું એ વૈરાગ્યનું મોજું ફરી વળ્યું હશે, ચોથો ભાઈ સાધુ થવા તૈયાર થયો છે. આ તો ધક્કા મારતા હોય ને કે સ્વામી ચાર છે એકને લઈ જાઓ, લો વારા પાડ્યા હોય એમ કઈ સાધુ થાય વારા પાડવાથી. અને આજે પાછા એવાને મોકલે જે કોઈ જગ્યાએ ચાલ્યો ન હોય ને, થોડો આમ લૂસ હોય આટા. અમે જઈએ ને, અમે બહુ વર્ષો પહેલાની એક કથા છે, એક આપણે ત્યાં સ્વામી થવા આવેલા, બહુ મોટો ઝઘડો થયો ને પછી પરાણે ટીંગાટોળી કરી લઈ ગયા, અને પછી આ બહુ ધમાલ કર્યા કરે ઘરે, એટલે ગુરુજીને કીધું સમજાવો તમે આવો. હું પણ નાનો હતો, ગુરુજીની સાથે ગયા એના ઘરે, અને પછી 20-25 માણસો બેઠેલા અને ગુરુજી બેઠેલા અને વાતો ચિતો ચાલે. એમાં એના જે બાપુજી હશે સૌરાષ્ટ્રના, બરાબર ને, હે, લીંબુના ફાળચા જેવી આંખો આમ કાઢે ને તો આમ અંગારા છૂટતા હોય એવી, હા, ગેસના ચૂલા સળગતા ના હોય ને તેની આંખની નજર પડે સળગી જાય. ગુરુજીને કહે કે તમારે એક સાધુ જ જોઈએ છે ને, તો આને કહી દો અમારી સાથે રહે, અને આ નાનો છે લઈ જાઓ ને, તમે લઈ જાઓ, જાઓ આ નાનાને લઈ જાઓ. એ નાનો હું કામ, એ દીકરો નથી એનો, પણ મીઠા વગર નો હોય એટલે વિચારે ભાઈ આ સ્વામી સાથે જાય તો સારું, અને એવા સાધુ થાય તો કોનું કલ્યાણ કરે. કોઈ સરસ લખ્યું છે, સાધુ થવાના ઘણા રસ્તાઓ છે. કોઈ દુઃખથી સાધુ થાય, ના મળે ખાવા અને થઈ જાય ઘણા, આવા પણ હોય અને છે, આજે પણ છે, નથી અમને આજે મળ્યા ઘણા, બતાવું તમને, અમે જોયા છે, બોલો. દુઃખથી સાધુ થાય, ના મિલી નારી ઓર હો ગયે બ્રહ્મચારી, કોઈક આવા હોય. ઘણા ક્રોધથી સાધુ થઈ જાય, ઘરે ઝઘડો થયો હોય અને ઝઘડામાં ઝઘડામાં બોલી જાય, બાવો થઈ જઈશ, સ્વામી તો કહે જ છે મંદિરમાં જરૂર છે, જતો રહીશ, અને ઘરવાળા કે જા કાલે નહીં આજે નહીં અત્યારે ઉપાડ, જરૂર નથી, અને ચડી જાય ઘણાને વૈરાગ. હા, આમ તો ન ચડે પણ ત્યાંથી આમ ઠોકર વાગે તો ચડી જાય. પેલા કુંભારની વાત છે ને, ઝઘડો થયો પછી સાધુ થવા જતો રહ્યો, ભાગોળમાં પહોંચ્યો ને વૈરાગ ઉતરો, સોગંધ ખાઈને નીકળેલો, હાથ પેઢીના સોગંધ ખાધેલા, આવે પાછું કેમ જવું. રાહ જો એમાં ગધેડા નીકળ્યા સાંજેથી, એના કુંભારના પોતાના ગધેડા, ઘર બાજુ જતા હશે, ગધેડાને ઉભા રાખ્યા, ગધેડાના ગળામાં માથે જે પેલું બાંધવાનું હોય ને એ પાગ છોડી ગધેડાના ગળામાં બાંધી અને બીજું પોતાના ગળામાં બાંધ્યું, અને ગધેડાની પાછળ ઢસડાતો ઢસડાતો ઘરે પહોંચ્યો, અને સાંજે આવેલા ધણીને જોઈને પેલી ખીજાણી વાઘણની જેમ એને ત્રાળ નાખી કે ગુડાણાને પાછા. અને ત્યારે આને કીધું, તારે તો કોઈ જરૂર નથી, પણ મારી જરૂર આ ગધેડાને છે, એટલે મને ઢસડીને લાવ્યા, એટલે આવવું પડ્યું. લો આમ ભાવ ઉચકીને આવે ઘણા. દુઃખથી ત્યાગ થાય, વાલા યુવાનો જીવનમાં યાદ રાખવા જેવું છે. ક્રોધથી પણ ત્યાગ થાય. તમે જો ઘણીવાર ગુસ્સો આવી જાય, તમે સામાન્ય વસ્તુ છોડવાની હોય તો છોડી દો છો, ઘણી વખત જગતમાં ક્રોધથી ત્યાગ કરે, ઘણીવાર સમાજમાં અણસમજણથી લોકો ત્યાગ કરી દે, નાનો બાળક હોય એને ખબર ન હોય એને મોકલી દે સાધુ થવા માટે. ઘણી જગ્યાએ એવા મળે, હાવ નાના નાના હોય, આપણને લાગે માના ખોળામાં રમવાની ઉંમરમાં આવી ગયા છે. ઘણાને કથામાંથી ત્યાગ થઈ જાય, આવી વૈરાગ્યની કથા આવતી હોય, બે ત્રણ ઘટના ઉપરા ઉપર ઘટી ગઈ હોય, પત્નીએ ડાયવોર્સના કેસ મૂકી દીધો હોય કોર્ટમાં, છોકરો છૂટા થવાની વાત કરતો હોય, પછી વૈરાગ્ય ઉપડે બરાબરનો, હા, કે આ સંસારમાં આટલું આટલું કર્યું આપણા કોઈ નહીં ને, છોડી દે, તૈયાર થઈ જાય. કથાથી ઘણાને વૈરાગ્ય થાય, સ્મશાનથી ઘણાને વૈરાગ્ય થાય. સ્મશાનમાં જાય, જુવાન જોધ જેવો હોય, પિસ્તોલની ગોળીની જેમ છૂટતો હોય ને કામ કરતો હોય, અને અણધાર્યું મૃત્યુ આવે એનું સૌ સળગતું હોય, અને સગા સંબંધીઓ વાતો કરતા હોય, હજી ભાઈની બહુ જરૂર હતી હો,
ભગવાને ખોટું કર્યું, અમને લઈ લીધા હોત તો. સ્મશાનની વાતો સાંભળવા જેવી હોય બધી. અમને લઈ લીધા હોત તો. સ્મશાનમાં પણ માણસને વૈરાગ્ય થાય છે, પણ શાસ્ત્ર એમ કહે છે આ પાંચે પાંચ વૈરાગ્ય દુઃખથી થયેલો, ક્રોધથી થયેલો, અણસમજણથી થયેલો, કથામાં થયેલો, અરે સ્મશાનમાં થયેલો વૈરાગ્ય એ લાંબો નથી ચાલતો. પણ સમજણથી જ્યારે વૈરાગ્ય થાય છે ને, ત્યારે આ દુનિયાની કોઈ તાકાત એને રોકી નથી શકતી. એનો વૈરાગ્ય હિમાલય કરતા વધારે મજબૂત હોય છે, એનો વૈરાગ્ય ગિરનાર કરતા પણ વધારે અચળ હોય છે. આવો વૈરાગ્ય અદ્ભુતાનંદ સ્વામીનો હતો. વાલા ભક્તોને લાખ લાખ આપણે તાળીઓથી વધાવવા જોઈએ. શું એનો વૈરાગ્ય હશે! ન જન્મે સંત કે સોરો, ન જન્મે સંત ઉપકારી. ન જન્મે સંત કે સોરો, ન જન્મે સંત ઉપકારી. ન કામના ભગે જન્મે, સમજવે વાંજણી નારી. નકામાં નવ ભલે જન્મે, સમજવે વાંજણી નારી. નવ નવ દીકરા હોય પણ આ કવિ એમ કહે છે નવે નવ નક્કામાં હોય, ધર્મના કામે, દેશના કામે, સમાજના કામે એક પણ લાગેવો ન હોય તો એવી માને ધિક્કાર છે, એના કરતા વાંજ્યા પણ સારું. નકામા નવ ભલે જન્મે, સમજવે વાંજણી નારી. નકામા નવ ભલે જન્મે, સમજવે વાંજણી નારી. જન્મ જે સંતની આપે, જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતની આપે, જનેતા તે જ કહેવાય. જેનો દીકરો ધર્મને માટે, જેનો દીકરો દેશને માટે, જેનો દીકરો સમાજને માટે ખપી ગયો છે ને, એવી માતાને ધન્યવાદ છે. શાસ્ત્ર એમ કહે છે કે વ્યક્તિના 100 જન્મના પુણ્ય હોય ત્યારે સારી સંપત્તિ મળે, વ્યક્તિના 1000 જન્મના પુણ્ય હોય ત્યારે સારી સ્ત્રી મળે, અને વ્યક્તિના 1,00,000 જન્મના પુણ્ય હોય ત્યારે સારું સંતાન મળે. એ મા બાપને પણ આપણે વંદન કરવા જોઈએ જેના ઘરે અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી અને ચેતન્યાનંદ સ્વામી જેવા 3-3 સમર્થ સદગુરુનો જન્મ થયો હશે. છોડવું અઘરું છે, ક્યારેક છોડી તો જોજો. ચા પીતા હોય એ છોડી જોજો ને, બે દિવસ ટ્રાય કરજો, છૂટે તો કેજો. આપણા રમેશ મામા કહેતા હતા, સ્વામી બહુ અઘરું પડે છે પણ નક્કી કર્યું છે, છોડી એટલે હવે છોડી, હવે પીવે એ બીજો, આમ જે મન મક્કમ કરે ને એ છોડી શકે, બીજાનું કામ નહીં, જેવા તેવાનું હે. ચા નથી, અરે બીડી ન છૂટે, બીડી દારૂ ન છૂટે. એક ભાઈ દારૂ પીવે ને મંદિરમાં આવ્યા ને સંતોએ નિયમ આપી દીધો, નહીં પીવાનો. દરરોજ જાય, ટેબલ ઉપર 2 બોટલ મગાવે, પીવે. આજે ગયા પાછા પેલા રેસ્ટોરન્ટમાં 1 મગાવી બોટલ. વેઇટરને આશ્ચર્ય થયું, દરરોજ 2 બોટલ મગાવે ને પીવે, આજે 1 કેમ? કારણ શું? પૂછ્યું કે સાહેબ આજે દરરોજ તમે 2નો ઓર્ડર આપો છો, આજે 1 શું કામ? તો કે મેં નિયમ લીધું છે નહીં પીવાનું, એટલે આ બોટલ છે ને મારા મિત્રની હવે પીશ, બીજા કોઈની નહીં પીવું. છોડવું બહુ અઘરું છે શાસ્ત્ર એમ કહે છે, કારણ કે આપણને છોડતા આવડતું નથી, પકડતા જ આવડે છે બધી વાત, પકડવાની જન્મ્યા ત્યારથી પકડતા જ શીખ્યા છીએ. છોડ્યા પછી પણ ભગવાનમાં જોડાવું એના કરતા અઘરું છે. લોઢાના ચણા ખાધા પછી પચાવવા હોય ને એવી જેની હોજરી હોય ને એ ભગવાનમાં જોડાઈ શકે. આ મૂર્તિમાં હેત થવું સહેલું નથી. 2 દિવસ પહેલા મારા વિજેશભાઈ છે આવ્યા, ત્યાં ઉતારે બેઠા હતા. મને કે સ્વામી એક વિચાર મને કેટલા દિવસથી આવે છે કે તમારી આખી જિંદગી આ 4 દિવાલની વચ્ચે કેમ પૂરી થાય ખરેખર? હા, ત્યારે મેં પણ કીધું, વિજેશભાઈ મને પણ એ વિચાર આવે છે કે તમે આખી જિંદગી આમ દોડધામ કરીને કેમ પૂરી કરશો. મને એ જ વિચાર આવે છે, આવી જાઓ છો, કોઈ નોકરીની ચિંતા નહીં, બિઝનેસની ચિંતા નહીં,
ખાવા પીવાની ચિંતા નહીં, એ તમારે ઠાકોર શ્રીજી તારા રાજમાં આવી જાઓ. લીલા લેર તો છે જ, જો બોલવું સહેલું છે અને લીલા લેર તો છે જ ભાઈ, હા એમાં તો કોઈ ખામી જ નહીં. અમારે જો ગાડીના પેટ્રોલની ચિંતા કરવી પડે? અત્યારે બધા ભક્તો વાત વાતમાં કહેતા હોય કે સ્વામી ગેસનો ભાવ બહુ વધે છે. અમે ક્યારે બોલીએ? ક્યારે બોલ્યા? બોલવું જ ન પડે અમારે. તમારે બધી ચિંતા લો. હરિભક્તોને બિચારા કંઈક કામ કરવું હોય, અહીંયા આવવું હોય, તોય ચિંતા પાછી કે સ્વામી અમારા ભીખુદાદાને આવવાની કેટલી ઈચ્છા હતી, પણ ગાડીનું કંઈ મેળ નહોતો ખાતો. અમારે અમે તો કહીએ તમે તમારા ઘરનું કામ પડતું મૂકી આ એટલાન્ટિક સિટીના ભક્તો આજે રજા પાડીને આવ્યા છે સભામાં, વિચાર તો કરો. લો છે કોઈ તકલીફ? હા તમારે કોઈ તકલીફ ના પડે, આવતા રહો બસ. ભગવાન સ્વામિનારાયણની આ વાણી છે ને વાલા ભક્તો, મેં શું કીધું, એક સમાજની બહુ વિકૃત માનસિકતા છે, જેને ખાવા નથી મળતું એ સાધુ થાય, સમાજમાં ક્યાંય ચાલે એવો નથી એ સાધુ થાય, સમાજમાં કોઈ કામનો નથી બેકાર છે ને બાવો બનાવી દો, એક સમાજની બહુ ટૂંકી માન્યતા, ભૂલ છે આપણી ભૂલ. સમાજમાં ફર્સ્ટ નંબરનો માણસ હોય ને, નિષ્કુળાનંદ સ્વામીનું જીવન જુઓ, ઊંડાણથી જુઓ, ગોપાળાનંદ સ્વામીનું જીવન ઊંડાણથી જુઓ, અરે મુક્તાનંદ સ્વામીનું જીવન ઊંડાણથી જુઓ તો ખરા. તમે સમાજમાં પહેલા નંબરનો માણસ હોય, બુદ્ધિમાં આગળ હોય, ધનમાં આગળ હોય, બધી રીતે આગળ હોય, અને એ વ્યક્તિ એવું ખીલેલું ફૂલ, એ ફૂલને આ સહજાનંદ સ્વામી સ્વીકારે છે. કરમાયેલા મુરઝાયેલા ફૂલને આ ભગવાન નથી સ્વીકારતા, યાદ રાખજો. એવા ફૂલને આપશો ને તો મહારાજ નજર બગાડશે કે આ ફૂલ લેવા જેવું છે. પુરુષોત્તમ નારાયણની વાડીમાં શાસ્ત્ર એમ કહે છે કે ત્યાગ કરવો એ અઘરો છે, એના કરતા ભગવાનમાં હેત કરવું એ અઘરું છે, અને ભગવાનમાં હેત કર્યા પછી ભગવાનમાં કાયમને માટે હેત રાખવું એ તો અતિ અઘરું છે. ત્રણ ત્રણ ભાઈઓ ભગવાનના માર્ગે ચાલ્યા છે. ચોથા ભાઈને વૈરાગ્ય સહજ પ્રગટ્યો છે. ઘરે બેઠા બેઠા એને એમ થયું કે અમારી માએ જન્મ થયો ત્યારથી એક જ વાત કરી છે, આ સંસારમાં પ્રભુની ભક્તિ એ જ સાચી છે. અમારી માનું દુઃખ અમે નજરની સામે જોયું છે, એ મા દુઃખમાં સુખી રહી શકે છે એનું કારણ એના હૃદયમાં ભગવાન હતા. અમે આ સંસારના ખાડામાં પડીને શા માટે સામે ચાલીને દુઃખ માથે લઈએ, હવે તો ભગવાનના માર્ગે જઈએ. કુબેરદાસ કોઈને કીધા વગર ભાગી ગયા છે, અને સવારે ખબર પડી કે ચોથો ગયો. આવે હો સારામાં સારા હરિભગત હોય, સ્વામીને કહેતા હોય સ્વામી કરી દો બધાને સાધુ, પણ એનો દીકરો જયારે સાધુ થવા તૈયાર થાય ને પાક્કું થઈ જાય ને ત્યારે ત્યારે આવે ને ત્યારે જોવા જેવું હોય. અમે તો બહુ એવી લડાઈ જોઈ છે ને ગુરુજીની સાથે, આખું ગામ ભેગું થયું છે, બધા સગા સંબંધીઓ ભેગા થયા છે, ત્રણ ફોઈ છે, ત્રણ બહેનો છે સગાવાલા, આખું ગામ ભેગું થઈ સગા સંબંધીઓ મળી ગઢપુર મહારાજની પાસે આવ્યા છે, કરગરવા લાગ્યા છે. અરે મહારાજ તમે તો ભગવાન છો, ભગવાન હોય એ દયાળુ હોય, તમે આવા નિર્દય શા માટે થાવ છો? ઘરે એની માં છે, ઘરે એક વિધવા બેન બેઠી છે, આટલી આટલી ઘરે વ્યક્તિઓ બેઠી છે, આમ ચાર જુવાન જોત જેવા કમાનારા દીકરાઓ ભગવાનના રસ્તે બાવા બની જાય આ સમાજમાં શોભે નહીં, પ્રભુ તમે દયા કરો. મહારાજે કુબેરદાસને બોલાવ્યા છે, કુબેરદાસને કહ્યું છે કુબેરભાઈ અમારી આજ્ઞા છે, તમે સંસારમાં જાઓ ત્યાં રહીને અમારી ભક્તિ કરજો. કુબેરદાસે હાથ જોડ્યા છે, આંખમાં પાણી આવી ગયું છે. પ્રભુ મારા ત્રણ ભાઈને તમે કલ્યાણનો માર્ગ આપ્યો છે, એને તમે તમારી મૂર્તિનું સુખ આપ્યું છે, સેવા સમાગમ દર્શન એને આપ્યા છે, પ્રભુ મારા ઉપર તમે કૃપા કેમ નથી કરતા, હું પણ તમારો ભક્ત છું. મહારાજે કહ્યું છે તમે સંસારમાં રહીને અમારી ભક્તિ કરશો એટલે અમે તમારું કલ્યાણ ચોક્કસ કરીશું. સાધુ જેવું કલ્યાણ કરીશ, અંતે અક્ષર ધામ આપીશ. મહારાજ કુબેરદાસને વરદાન આપે છે, રહ્યા વચને વહેવાર માયા, તને વિષય લોપે
नहीं काया।